Hello, vidyarthi mitro, nova school group and Vasudev Vidyalayni YouTube channel ma hu Truptiben Valambi aapno swagat karu chu. Paath 14 na shabdo apde joya barabar ane laikha ke kone su kevay hindi ma su kevay gujarati ma su kevay. Have apde swadhyay joye chu. Page number 32 kholvanu chhe jo. Ema sochna aavi chhe kon swadhi sacho shabd shodhi ne chitra ni shami lako. Chitra chhe aavi chhe shabd sacho gotvanu hindi ma અને એનું ગુજરાતી લખવાનું છે એક ઉદાહરણ આપ્યું છે જુઓ એ કૌંસ આપ્યા છે એ જોઈ લો બરાબર ન સમજાય તો ઉપરનામાંથી જોઈન લખજો કૌંસમાંથી ગોતી લેજો આ ચિત્ર શેનું છે સૈનિક તો જો ઉપર શું લખ્યું છે સૈનિક હિન્દીમાં અને નીચે સૈનિક લખ્યું છે ગુજરાતીમાં તો ચાલો આ લાઈનમાં આપણે અહીંયા જોઈએ શેનું ચિત્ર છે ઘોડાગાડી તો ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાશે તમને જે ગુજરાતી લખી છે ને એમાં લખો તાંગા ચંદ્રબિંદુ બરાબર કરવાની છે પછી બીજી જે લાઈન લખી છે એમાં લખો ઘોડાગાડી અહીંયા હિન્દીની માત્રા નથી કરવાની હો કે તમે જોઈ માત્રા નહીં કરતા અહીં લખી નાખો ઘોડાગાડી હિન્દીમાં લીટો ઘાટો હોવો જોઈએ સૈનિક તો એની ગુજરાતીમાં કહેવાય સૈનિક તમારે દુધિયા લાઈનની નીચે લખવાનું છે પછી જુઓ બીજું ચિત્ર શેનું છે તો કહે છે કે હોળી તો હોળીને હિન્દીમાં શું કહેવાય નૌકા તો લખો નૌકા અને નીચે લખો હોળી પછી સાયું ચિત્ર છે જોજી રીછનું તો રીછને હિન્દીમાં શું કહેવાય ભાલુ ભાલુ લખો ઉપરની લીટીમાં અને પછી લખો રીછ નીચેની લીટીમાં જે બે દુધિયાલા લખી છે એમાં અને પછી શું છે જોજી કૂતરા તો ઉપર કૌંસમાંથી તમે ગોતીને પણ લખી શકો છો કૂતરા તો એની કહેવાશે કૂતરો ગુજરાતીમાં આવી રીતે પરીક્ષામાં તમને પૂછશે હો ચિત્ર છાપેલા આપ્યા હોય એને તમારે હિન્દી ગુજરાતી કરવાનું રહેશે પછી બાજુની લાઈનમાં જુઓ શેનું ચિત્ર છે હાથી તો એને આપણે હિન્દીમાં શું કહેશું હાથી જ એની નીચે ગુજરાતી લખો હાથી પછી શું છે જો મીઠાઈ બનાવે છે બરાબર તો એને કહેવાય કંદો તો એને હિન્દીમાં શું લખીશું હલવા અને ગુજરાતીમાં એને કહેવાશે કંદોલ પછી ત્રીજું ચિત્ર છે બંદર બંદર એટલે વાંદરો ચાલો લખો બંદર અને નીચે લખો વાંદરો પછી ચિત્ર છે ટ્રેક્ટર નું જો છે ને ખેતી કરે છે ટ્રેક્ટર કિસાન ખેડૂત ખેતર ની અંદર છે ને તો એને હિન્દીમાં કહેશું કિસાન અને ગુજરાતીમાં કહેશું ખેડૂત પછી છે પતંગિયું તો પતંગિયાને હિન્દીમાં શું કહેશું કૌંસમાં ન ખબર પડે તો ગોતીલો તિતલી એટલે પતંગિયું ચાલો અહીંયા જે આપણે ચિત્ર આપ્યા હતા એવી રીતે આપણે આપણે એને નામ લખ્યા કૌંસમાંથી ગોતીને અને પેજ નંબર 32 પૂરું થયું પાઠ 14 સુધીનું આપણે અહીંયા પૂરું થઈ ગયું છે અસ્તુ